સુરતમાં ફરી એકવાર લોકો વચ્ચે ટ્રાફિક મુદ્દે મારામારી સાથે હંગામાની ઘટના સામે આવી છે આ વખતે વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારને લોક મારવામાં આવ્યું હતું જેને લઈને હંગામો થયો હતો જો કે પોલીસની ફરજની રુકાવટના કેસમાં ત્રણ લોકોની પોલીસે અટકાયત કરતા સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

સૌથી વધુ માથાકૂટ થઈ છે જોકે આવી એક ઘટના આજરોજ બનવા પામી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એક પાર્ક કરેલી કારમાં લોક મારવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસે લોક મારતા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા અને હંગામો કર્યો હતો જો કે આ હંગામો જોત જોતામાં જપાજપી સુધી પહોંચી ગયો હતો જોત જોતામાં રસ્તા પર મારામારી શરૂ થઈ ગઈ હતી જોકે તરફી પોલીસે વરાશા પોલીસને તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવી હતી અને હંગામો માં ત્રણ લોકોને પોલીસે સરકારી કામમાં રુકાવટના ગુનામાં ધરપકડ કરી હતી જે કે આ ઘટનાને લઈને સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યાના આક્ષેપ કર્યા હતા ત્યારે પોલીસે આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ પોલીસના કામમાં રુકાવટ સાથે

એ દરમિયાન જ આ કામના તોમતદારોએ ભેગા મળી એકસમ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી તથા આ કામના ફરિયાદી અને શહેર એ પોતે રાજ્ય સેક હોવાનું પોતે જાણવા છતો એમની ઉપર ગાળાગાળી કરી તથા આ જે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ કે પટેલ ઉપર હુમલો કરી બળ વાપરી તથા એમનો જે ગાડીનો લોકનો સાધન તરીકે ઉપયોગ કરી અને હુમલો કરેલો હોય એ બાબતને ગુનો નોંધાયેલો છે અને વરાજા પોલીસ આની તપાસ ચલાવી રહેલ છે